वडोदरामा गणेश चतुर्थी पहला नगरसेवक राजेश आयरे एक अनोखी पहल हाथ धरी। राजेश आयरे पोताना मत विस्तार में 1000 थी पण वधु गणेश जी नी माटी नी मूर्ति नु वितरण कर्यु। साथे साथे विसर्जन माटे कुंडा तेमज छोड़नु पण वितरण कर्यु। राज्य सरकारे नागरिकों ने पोताना घरे माटी नी मूर्ति नी स्थापना माटे नी अपील करी। त्यारे सरकार नी आ पहल में राजेश आयरे सहभागी थई कोरोना नु संक्रमण टाळवा माटे अनोखो प्रयास कर्यो। आज अमने घनी खुशी थाय छे के अमरा विस्तार काउंसिलर तरफथी अमने जे मूर्ति मळी छे, तो आज आ मोगलीना जमानामां आपणे जोईए तो आ मूर्ति लेवा जोईए तो एनी किंमत घणी होय छे। ज्यारे अमने मफतमां मूर्ति मळी छे तो एनो अमने आनंद छे। अत्यारे जे आ महामारीनो दौर चाले छे तो स्वाभाविक छे आपणे માતાની મૂર્તિ જો ઘરે સ્થાપના કરીને એનું ઘરે જ વિસર્જન કરી દઈએ તો સમાજમાં પણ એનું कोरोना काल में केन्द्र सरकार द्वारा जे जाहिर मेळावड़ा अने त्योहारोनी उजवणी पर प्रतिबंध मुकवामां आव्यो छे, त्यारे राज्य सरकार पण जेने गणेश चतुर्थीनो त्योहार आवी रह्यो छे त्यारे नागरिकोने पोताना ज घरे मूर्तिनुं स्थापन करी घरे विसर्जन करवा माटे अपील करी रही छे। त्यारे वडोदरा एक काउंसिलर छे राजेश आयरे, તેઓ અનેક અનોખી પહેલ જે છે હાથ ધરી છે। રાજેશ આયરે પોતાના જે વિસ્તારના નાગરિકો છે ત્યાં લગભગ 1000થી પણ વધારે મૂર્તિઓનું અને વિતરણ કરી રહ્યા છે। સાથે સાથે રાજેશભાઈ આયરે જે છે આ મૂર્તિનું વિસર્જન કરવા માટે કુંડા તેમજ છોડનું પણ વિતરણ કરી રહ્યા છે। આમ કહી શકાય કે તમામ જે સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે અને નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે તે અપીલનું પાલન જે છે રાજેશભાઈ આયરે કરાવી રહ્યા છે। અને રાજેશભાઈ ગુજરાતના પહેલા એવા કાઉન્સિલર જે છે જે આ પ્રકારની પહેલ હાથ ધરી છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે નાગરિકો છે આ મૂર્તિ અને કુંડાનો જે સેટ છે લેવા માટે આવે છે અને તમામ નાગરિકો પોતાના ઘરે જ ગણેશજીનું સ્થાપના કરીને પોતાના ઘરે જ તેનું વિસર્જન કરશે। ત્યારે જે કાઉન્સિલર રાજેશભાઈ આયરે છે આપણે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું। રાજેશભાઈ શું કહેશો, તમે ગુજરાતના પ્રથમ એવા કાઉન્સિલર છો જે આ પ્રકારની પહેલ હાથ ધરી છે અને નાગરિકોને ઘરે જ મૂર્તિની સ્થાપના કરીને વિસર્જન કરવાની અપીલ કરી રહ્યા છે। ગણપતિ બાપ્પા મોરિયા। કેન્દ્ર સરકાર અને સમગ્ર ગુજરાત સરકારે જે ગાઈડલાઈન નક્કી કરેલી છે કે ભાઈ કોઈપણ જગ્યા પર સાર્વજનિક જાહેરની અંદર ગણપતિ નહીં કરવા, અને સ્વાભાવિકપણે જે એક બાજુ લોકડાઉન છે બધા લોકોના ધંધા રોજગાર બધું બંધ થઈ ગયા હોય અને મધ્યમ વર્ગના લોકો છે ગરીબ વિસ્તારના લોકો છે અને સાથે સાથે લોકોને અમે લોકો પણ કારણ કે લોકોના સ્વાસ્થ્યની ચિંતા પણ કરવી છે અને સાથે સાથે લોકોને ધર્મ સાથે પણ રાખવું છે। એક બાજુ ધર્મ પણ રખાય એક બાજુ આ પણ થાય ગયા, એટલે તમે આજે જોઈ રહ્યા છો કે અમારી સમગ્ર ટીમ દ્વારા સાયનાત એજ્યુકેશન ચેરિટેબલ અમારી જે એક ટીમ છે મારા સાથી કોર્પોરેટર એવા પૂર્ણિમાબેન સાથે સાથે હેમલતાબેન અને સમગ્ર અમારી ટીમ દ્વારા આખું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દર વખતે કંઈક હેલિકોપ્ટરમાં ગણપતિ કંઈક અલગ અલગ પ્રકારના ગણપતિ કરતા હોય છે, દરેક લોકોને વિવિધ રીતના ફાળો આપતા હોય છે। એટલે આ વખતે અમે લોકોએ નક્કી કર્યું છે કે સ્થાનિક વિસ્તારોમાં જે પણ લોકોએ એમને કુંડ આપવા સાથે સાથે એમને પર્યાવરણની દ્રષ્ટિએ જે છોડ આપવા એજ્યુકેશનના દ્રષ્ટિએ દરેક લોકોને 25,000 વિદ્યાર્થીઓ સુધી અમે નોટબુકોનું વિતરણ પણ કરવાના છે, સાથે સાથે દરેક જગ્યા પર ઉકાળાનો કાર્યક્રમ છે અને દરેકને માટીની ગણેશજીની મૂર્તિ આપવાની અને મૂર્તિ આપવા સાથે સાથે અને એને વિસર્જન માટે પણ એને કુંડ પણ આપવામાં આવે છે કે જેથી એ કોઈ નદીમાં કે તળાવમાં ગમે ત્યાં મૂર્તિ વિસર્જન કરી પર્યાવરણને નુકસાન ના કરે। કેન્દ્ર સરકારની ને બધી જે ગાઈડલાઈન છે એને અનુલક્ષીને માટીની મૂર્તિ પોતાના ઘર પાસે જે વિસર્જન કરી અને એ લોકોને ગુલાબના સાથે સાથે સારા એવા છોડ અમે આપીશું કે જેથી વિસર્જન કર્યા પછી પોતાના ઘરની અંદર એ કુંડ રાખે। એટલે સ્વાસ્થ્યની રીતે ધાર્મિક રીતે એજ્યુકેશન રીતે બધાને અનુસરીને અમે આ એક વિષય હતો અને દર વખતે આ વિસ્તારના સૌ લોકો અમને ખૂબ સાથ સહકારને સપોર્ટ કરતા હોય છે અને આજે તમે જોઈ રહ્યા છો કે 2000ની ઉપર જે મૂર્તિનું ઓલરેડી અમે બુકિંગ કરી લીધેલું છે, લોકોને અઠવાડિયા પહેલાં લોકોને જાણ કરેલી, 10-10 કારીગરો સાથે સાથે કુંડ પણ અમારા જાતે કારીગરો અમારા ઘરના લોકો કુંડને કલર કર્યા છે પોતે પેઇન્ટિંગ કરેલા છે અને લોકો પોતાના ઘરની અંદર ખૂબ સુંદર રીતે ધાર્મિક રીતે આ ગણેશ ઉત્સવ, કારણ કે વડોદરા એ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર પછી બીજું એક રાજ્ય છે ગુજરાત અને એની અંદર વડોદરા એક જ છે કે બીજા નંબરે
आटला मोटा पाये उत्सव थता होय अने अवरितपणे आ उत्सव उजवाय वडोदरा संस्कारी नगरी धर्म नगरीनी अंदर सौ लोकोना सौ प्रेम साथे अने लोको पर्यावरणथी मांडीने स्वास्थ्यनी चिंता करीने आ प्रोग्राम नक्की कर्यो छे। काउंसिलर राजेश आहेरे તેઓ કહી રહ્યા છે કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, સરકાર દ્વારા પણ ગાઈડલાઈન આપવામાં આવી છે, ત્યારે લોકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રખાય તે પણ જરૂરી છે અને સાથે સાથે નાગરિકો પોતાના ઘરે માટીની મૂર્તિની સ્થાપના કરીને પર્યાવરણની પણ કાળજી રાખવાના છે, ત્યારે અન્ય નાગરિકોએ પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના ઘરે માટીની મૂર્તિની સ્થાપના કરી પોતાના ઘરે જ વિસર્જન કરવું યથાવત છે। હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા। तो वडोदरा में गणेश चतुर्थी ने लईने उजवणी की तैयारी थी गई। बत विस्तार में 1000 गणेश की माटी मूर्ति वितरण पर करवामां आव्यु छे। नगर सेवक की आ पहल कोरोना संक्रमण अटकावा तेमनी अनोखी पहल छे। माटी की आ मूर्ति के जेने घर में ज पानी में पधरावी अने त्यार बाद तेने कुंडा में एक छोड़ उगाड़वा माटे पण आपवामां आव्यो छे, जेथी तेमना जे गणेश जी छे ते घर में ज रहे अने कोई पण प्रकारनो प्रदूषण न फैलाय અને માટીની મૂર્તિથી આ તમામ લોકો ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે કોરોના સંક્રમણ અટકાવવાની અનોખી પહેલ। ગણેશજીના વિસર્જન માટે કુંડા અને છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। પૂર્વ નગરસેવકની આ અનોખી પહેલ।